હા, તમારા ડેસ્કટોપ અથવા તો લેપટોપ માં તમારી જે સ્ક્રીન અને વેબકેમ બંનેનું એક સાથે તમારે રેકોર્ડિંગ કરવું હોય તો કેવી રીતે કરાય? તો એના માટે ઘણા બધા સોફ્ટવેર્સ માર્કેટમાં અવેલેબલ છે, પણ ઘણા બધામાં લાઇસન્સ પરચેસ કરવું પડે, સાઇન ઇન કરવું પડે છે, કેટલાકની અંદર એડ્સ હોય છે, કેટલાકની અંદર મેલવેર હોય છે. તો અમોંગ ધ ઓલ જે સૌથી બેસ્ટ છે એ આપણે કેવી રીતે ઇન્સ્ટોલ કરીશું અને કેવી રીતે એને યુઝ કરવાનું છે જોઈએ. સો સૌથી પહેલાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી દઈએ અને બ્રાઉઝરમાં જઈને એડ્રેસ બારમાં જઈને આપણે લખીશું obsproject.com. ઓકે, ઓપન થાય છે એની વેબસાઇટ, અને વેબસાઇટની અંદર વિન્ડોઝ, મેક ઓએસ અને લિનક્સ એ ત્રણેયને સપોર્ટ કરતી એની સેટઅપ ફાઇલ તમને અહીંયા આગળ મળશે. એમાંથી આપણે મોસ્ટલી બધાના ઘરે વિન્ડોઝની ફાઇલ હોય છે, વિન્ડોઝની સિસ્ટમ હોય છે. સો વિન્ડોઝ ટેપ પર આપણે ક્લિક કરીએ અને જેવું ક્લિક કરીશું તમને નીચે અહીંયા આગળ લેફ્ટ હેન્ડ કોર્નર પર તમને એ સોફ્ટવેર ડાઉનલોડ થતું દેખાશે. આપણે એને ડાઉનલોડ થવા દઈએ. સોફ્ટવેરની સેટઅપ ફાઇલ ડાઉનલોડ થઈ ગયા પછી આપણે એને ઇન્સ્ટોલ કરવું પડશે. ઇન્સ્ટોલ કરવા માટે જો તમને લેફ્ટ હેન્ડ સાઈડ પર નીચે હજી એની ફાઇલ બતાવતી હોય તો જસ્ટ એની ઉપર એક સિંગલ ક્લિક કરવાનું છે. સિંગલ ક્લિક કરશો એટલે એની ઇન્સ્ટોલેશન પ્રોસેસ ચાલુ થઈ જશે. મારા કમ્પ્યુટરમાં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલું છે, એટલા માટે વિડીયો એની અંદરથી રેકોર્ડિંગ થયેલો છે, તો મારા કમ્પ્યુટરમાં ફરીથી ઇન્સ્ટોલ નહીં થાય. ઇન્સ્ટોલ કરવાની પ્રોસેસ બહુ ઇઝી છે, તમે એની પર ક્લિક કરશો સિંગલ ક્લિક એટલે તમને ઇન્સ્ટોલેશનનું એક આ મેન્યુ જોવા મળશે અને એની અંદર તમારે નેક્સ્ટ નેક્સ્ટ અને ઇન્સ્ટોલ આવા બે ત્રણ સ્ટેપ આવશે, સ્ટેપ ફોલો કરવાના છે અને ઇન્સ્ટોલ થઈ જશે. મારે ઓલરેડી ઇન્સ્ટોલ થયેલું છે તો એ ઇન્સ્ટોલ નહીં થાય. ઓકે, સોફ્ટવેર ડાઉનલોડ થઈ ગયા પછી તમારા ડેસ્કટોપના ડેસ્કટોપ પર તમને એ સોફ્ટવેરનું આઇકોન તમને દેખાશે. હવે એ આઇકોન પર ડબલ ક્લિક કરીએ એટલે સોફ્ટવેર ઓપન થશે. ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે તમે આ સોફ્ટવેર ઓપન કરશો ત્યારે કેટલાક બેસિક સ્ટેપ્સ આવશે, તમારે એને કમ્પ્લીટ કરવાના રહેશે. સૌથી પહેલું સ્ટેપ છે ઓટો કન્ફિગરેશનનું સ્ટેપ છે. વુડ યુ લાઈક ટુ રન ધ ઓટો કન્ફિગરેશન વિઝાર્ડ? તો આપણે એની અંદર સિમ્પલી યસ આપવાનું છે. યસ આપીને આપણે નેક્સ્ટ સ્ટેપમાં જઈશું. નેક્સ્ટ સ્ટેપની અંદર તમને જે ઓટો કન્ફિગરેશન વિઝાર્ડ છે એને એ તમારા બે વસ્તુઓ માટે ઓપ્ટિમાઇઝ થતું હોય છે, મોસ્ટલી સ્ટ્રીમિંગ અને રેકોર્ડિંગ બેના માટે. આપણે સ્ટ્રીમિંગ નથી કરવાનું, આપણે જસ્ટ ખાલી રેકોર્ડિંગ કરવાનું છે. તો સેકન્ડ નંબરનું ઓપ્શન જે દેખાય છે ઓપ્ટિમાઇઝ જસ્ટ ફોર રેકોર્ડિંગ, આઈ વિલ નોટ બી સ્ટ્રીમિંગ, એની ઉપર ટિકમાં કરીને આપણે નેક્સ્ટ પર ક્લિક કરશું. અને જેવું નેક્સ્ટ કરશો એટલે તમારા કમ્પ્યુટરના રિઝોલ્યુશન અને ડિસ્પ્લે મોનિટરના રિઝોલ્યુશનના પ્રમાણે જે સોફ્ટવેર છે એ રેકોર્ડિંગ માટે ઓપ્ટિમાઇઝ થશે અને એની પ્રોસેસ આઈ થિંક 5 કે 10 કે 15 સેકન્ડ સુધી ચાલશે. એ પ્રોસેસ પતી ગયા પછી તમને છેલ્લું સ્ટેપ કંઈક આ રીતનું જોવા મળશે, જેની અંદર તમારે એપ્લાય સેટિંગ પર ક્લિક કરવાનું છે. અને તમે જેવું એપ્લાય સેટિંગ પર ક્લિક કરશો તમારું સોફ્ટવેર ચાલુ થઈ જશે. ઓકે, સોફ્ટવેર ચાલુ થાય, સોફ્ટવેરની સ્ક્રીન સમથિંગ કંઈક આ રીતની રહેશે. મારે અત્યારે રેકોર્ડિંગ ચાલુ છે એટલા માટે બ્લુ કલરની જે બોર્ડરની અંદરનો જે ભાગ દેખાઈ રહ્યો છે ત્યાં આગળ મારી સ્ક્રીન રેકોર્ડ થઈ રહી છે, એ ડિસ્પ્લે થઈ રહી છે. જ્યારે તમે ચાલુ કરશો ત્યારે ત્યાં આગળ બ્લેન્ક બતાવશે. ઓકે, હવે અહીંયા આગળ સોર્સિસ કરીને એક બોક્સ છે અને એ બોક્સની અંદર જ આપણે શું રેકોર્ડિંગ કરવું છે એને તમારે એડ કરવાનું છે. ઓલરેડી મેં અહીંયા ડિસ્પ્લે કેપ્ચર એડ કરેલું છે. તમારે લોકોએ શું કરવાનું રહેશે, અહીંયા પ્લસ પર ક્લિક કરવાનું છે અને એમાં જે જે ડિવાઇસ આપણે રેકોર્ડિંગ કરવાનું છે અને પ્લસ કરવાનું છે. તો ડિસ્પ્લે કેપ્ચર અને વિડીયો કેપ્ચર ડિવાઇસ મોસ્ટલી આપણે આ બંને રેકોર્ડ કરવાના છે. ડિસ્પ્લે કેપ્ચર પર ક્લિક કરીએ. ઓલરેડી મારું એક અંદર એડ થયેલું છે, દેટ ઇઝ વાય અહીંયા આગળ ડિસ્પ્લે કેપ્ચર 2 બતાવે છે, તમારે ડિસ્પ્લે કેપ્ચર બતાવશે. ઓકે પર ક્લિક કરીએ. મેક શ્યોર કે કેપ્ચર કર્સર અહીંયા ટીક હોય, ટીક ના હોય તો આપણે ટીક કરવાનું રહેશે અને ઓકે ઉપર ક્લિક કરીશું. સો મારી પાસે અહીંયા આગળ સોર્સિસની અંદર બે સોર્સિસ અત્યારે અવેલેબલ થઈ ગયા છે, ડિસ્પ્લે કેપ્ચર 1 અને ડિસ્પ્લે કેપ્ચર 2. મારે ડિસ્પ્લે કેપ્ચર 2ની જરૂર નથી તો હું એને ડિલીટ કરી નાખીશ. સેકન્ડ નંબર તમારે એડ કરવાનું છે વેબકેમ. સો વેબકેમ એડ કરવા માટે ફરીથી પ્લસ પર ક્લિક કરીએ અને વેબકેમ માટે અહીંયા આગળ ઓપ્શન છે વિડીયો કેપ્ચર ડિવાઇસ. વિડીયો કેપ્ચર ડિવાઇસ પર આપણે સિંગલ ક્લિક કરીએ. સિંગલ ક્લિક કર્યા પછી ઓકે ઉપર ક્લિક કરીએ. જેવું ઓકે ઉપર ક્લિક કરશો તમારા વેબકેમ પણ અહીંયા આગળ તમને સ્ક્રીનિંગ થતું દેખવા મળશે. એના ઓપ્શન્સ પર કોઈ પણ પ્રકારના ચેન્જીસ કર્યા વગર ઓકે ઉપર ક્લિક કરીએ. સો તમારો વેબકેમ પણ અહીંયા ડેસ્કટોપના રેકોર્ડિંગની સાથે સાથે વેબકેમ પર તમારું રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. વેબકેમના વિડીયોને તમારે રિસાઇઝ કરવા માટે રેડ કલરના
ફોર્મમાં જેમ રીતે અહીંયા આગળ નોટ્સ દેખાય છે એ નોટ્સને પકડીને તમારે જસ્ટ એને ટ્રાન્સફોર્મ કરવાનું રહેશે. ટ્રાન્સફોર્મ કર્યા પછી નાની સ્ક્રીનને રાઈટ હેન્ડ સાઈડ કોર્નર ટોપ યા તો બોટમ પર તમે રાખશો તો એ સૌથી બેસ્ટ પ્લેસ રહેશે, બીકોઝ લેફ્ટ હેન્ડ સાઈડ પર મોસ્ટલી બધા ઇમ્પોર્ટન્ટ ઓપ્શન્સ તમારા સોફ્ટવેર્સના હોય છે. સો રાઈટ હેન્ડ સાઈડ કોર્નર ટોપ એ બેસ્ટ રહેશે. રાખ્યા પછી થર્ડ ઓપ્શન્સ તમારું છે રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ ડિવાઇસ. સો ઓડિયો રેકોર્ડિંગ ડિવાઇસ માટે તમને અહીંયા આગળ ઓડિયો મિક્સર્સ મળે છે. ઓડિયો મિક્સર્સની અંદર તમારા જેટલા બી ઓડિયો રેકોર્ડિંગ ડિવાઇસીસ હશે એના તમને અહીંયા આગળ ઓપ્શન્સ, તમને એ જેટલા બી અવેલેબલ હશે તમને એના ઓપ્શન્સ દેખવા મળશે. સો અહીંયા અત્યારે જે પણ વચ્ચેની જે પેનલ છે ત્યાં આગળ તમારે તમને દેખાઈ રહ્યું છે કે વેવ્સ આગળ પાછળ થઈ રહી છે, ઇટ મીન્સ કે હું જે બોલી રહ્યો છું ત્યાં આગળ રેકોર્ડિંગ થઈ રહ્યું છે. એનમાં સેટિંગ પર તમે જઈને ક્લિક કરો એન્ડ પ્રોપર્ટીઝમાં જાઓ. સો પ્રોપર્ટીઝમાં ગયા પછી તમારી પાસે જેટલા બી કમ્પ્યુટરમાં અટેચ સાઉન્ડ રેકોર્ડિંગ ડિવાઇસીસ હશે એ તમને અહીંયા આગળ બતાવશે. સો મારી પાસે અત્યારે બે ડિવાઇસ અટેચ કરેલા છે. એક તો મેં જે હેડફોન પહેરેલું છે એ હેડફોનમાંથી પણ ઓડિયો રેકોર્ડિંગ થાય છે એન્ડ મારું જે વેબકેમ લગાવેલું છે વેબકેમની અંદર પણ માઇક આપેલું છે. તો જો તમારે વેબકેમના માઇકથી રેકોર્ડિંગ કરવું હોય તો તમારે એ સિલેક્ટ કરવાનું છે એન્ડ જો તમારે હેડફોનથી રેકોર્ડિંગ કરવું હોય તો તમારે હેડફોન સિલેક્ટ કરવાનું રહેશે. મોસ્ટલી હેડફોનના માઇકનું રેકોર્ડિંગ ક્લેરિટી સારી હોય છે. સો હેડફોનવાળું સિલેક્ટ કરીએ એન્ડ ઓકે પર ક્લિક કરીએ. સો ઓલ ડન, જેટલા બી ડિવાઇસ રેકોર્ડિંગમાં મૂકવાના છે એ બંને આવી ગયા. તમારા વિડીયો કઈ જગ્યાએ પ્લેસ કરવાનું છે અને કેવી રીતે રિસાઈઝ કરવાનું છે એ પણ થઈ ગયું એન્ડ સાઉન્ડ રેકોર્ડિંગ તમારે શેનાથી કરવાનું છે એ પણ થઈ ગયું. લાસ્ટ અહીંયા આગળ તમને સ્ટાર્ટ સ્ટ્રીમિંગ, સ્ટ્રીમિંગ આપણા માટે કામ નથી, અને એની નીચે ઓપ્શન છે સ્ટાર્ટ રેકોર્ડિંગ. અત્યારે રેકોર્ડિંગ મારું સ્ટાર્ટ થઈ ગયેલું છે, ચાલુ જ છે, એટલા માટે અહીંયા આગળ સ્ટોપ રેકોર્ડિંગનો ઓપ્શન બતાવે છે. તમારે લોકો અહીંયા આગળ સ્ટાર્ટ રેકોર્ડિંગ પર ક્લિક કરવાનું છે. સ્ટાર્ટ રેકોર્ડિંગ પર તમે જેવું ક્લિક કરશો એટલે તમારું રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું. આ સોફ્ટવેરને તમારે મિનિમાઇઝ કરવાનું છે. એના પછી તમારે જે પણ સોફ્ટવેરની ટ્રેનિંગ આપવાની હોય એ સોફ્ટવેર તમે અહીંયા આગળ ઓપન કરો એન્ડ તમારા વિડીયોને કમ્પ્લીટ કરો. સો આ કમ્પ્લીટ બેસિક ટ્યુટોરિયલ છે કે તમે જે તે OBS સોફ્ટવેર છે એને તમે કેવી રીતે યુઝ કરવાનું રહેશે તમારે. લાસ્ટમાં સ્ટોપ રેકોર્ડિંગ કર્યા પછી વિડીયો એક વખત રેકોર્ડ થઈ જાય, આખું બની જાય, સ્ટોપ રેકોર્ડિંગ કર્યા પછી આ વિડીયો કઈ જગ્યાએ સ્ટોર થયો છે તો એને જોવા માટે ફાઇલ મેનુ પર ક્લિક કરશો એન્ડ શો રેકોર્ડિંગ પર તમે જેવું ક્લિક કરશો તમે જેટલા બી રેકોર્ડિંગ કર્યા હશે એ બધા તમારે અહીંયા આગળ ઓપન થઈને બતાવશે.